ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધારે કે ઓછું ભણી ગયા એવી રીતે આજે આપણે ભણશું ગણો અને જોડો અહીં તમને અમુક વસ્તુના ચિત્રો આપેલા છે સામે ચિત્ર જેટલા ટપકા આપેલા છે અહીં એક નમૂનો આપેલો છે આ સેનું ચિત્ર છે દફતર એટલે કે તમે જે તમે ભણવા બેગ લાવો છો તે અહીં કેટલા છે એક બે અને ત્રણ તો સામે તે એક બે અને ત્રણ ટપકા સાથે તમને જોડીને બતાવેલું છે એવી જ રીતે આપણે બીજા ચિત્રોને પણ સામે તેના સરખા જેટલા જ ટપકા સાથે જોડશું સૌથી પહેલાં આપેલા છે બે કાચની બરણી હવે સામે તમે એના જેટલા જ ટપકા શોધશો અહીં તમને બે ટપકા ક્યાં દેખાય છે ત્રીજા ખાનામાં એક અને બે તો કાચની બે બરણીને આપણે એ બે ટપકા સાથે જોડ કરશું હવે છે મકાઈના ડોડા ખાધા છે ને તમે એક બે ત્રણ અને ચાર હવે સામે તમને ચાર ટપકા ક્યાં દેખાય છે તો અહીંયા છે એક બે ત્રણ અને ચાર તો આ ચાર ટપકાને આપણે જોડશું ચાર મકાઈના ડોડાની સાથે અહીંથી ચાર ટપકા સુધીની જોડ હવે છે હથોડી ક્યાં વપરાય દિવાલ પર લાકડામાં ગમે ત્યાં ખીલી ખોડવા માટે અહીં શું છે હથોડી કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ હવે સામે છ ટપકા શોધશું તો અહીં એક બે ત્રણ ચાર પાંચને છ ટકા છે છેલ્લા ખાનામાં છ ટપકા આપેલા છે તેને હથોડીની સાથે જોડશું હવે છે લાલ સફરજન ખાતા બધાએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા થયા સફરજન સાત સફરજન તો હવે સાત ટપકાની સાથે સાત સફરજન જોડશું અહીંયા એક ખાનું બાકી છે જેમાં એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ટપકા છે તેની સાથે જોડ બનાવશું તો અહીં સફરજનને સાત ટપકાની સાથે જોડી દઈશું હવે આગળ અહીં આપેલી છે સોય તેની નીચે છે મસ્ત મજાની કેરી અત્યારે સિઝન છે ને કેરીની પછી છે પેન્સિલ સરસ મજાનું ફૂલ અને છેલ્લે નારંગી તો પેલા સોયને ગણશું આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ સોય છે સામે અહીં નવ ટપકાવાળું ખાનું જોઈશું હવે અહીંયા ગણીએ પહેલાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ટપકા છે તો સોયને બીજા ખાના સાથે જોડશું હવે તમને કેરીની જોડ આપેલી જ છે નમૂના તરીકે ચાર કેરીને ચાર ટપકા સાથે જોડીને આપેલ છે હવે તમે જે પેન્સિલથી લખો છો તેનું ચિત્ર આપેલું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ હવે સામે આઠ ટપકા ગોતશું અહી એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ટપકા આપેલા છે આ પેન્સિલની સાથે જોડશું તો અહીં પેન્સિલને ને આઠ ટપકાની સાથે ફૂલ કેટલા છે એક ફૂલ તો સામે એક ટપકાની સાથે એને જોડશું આ એક ટપકાની સાથે હવે ખાટી મીઠી નારંગી કેટલી છે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ ટપકાવાળું ખાનું કયું છે સૌથી પહેલું એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ નારંગીને જોડશું પાંચ ટપકાની સાથે સૌથી ઉપરના ખાનામાં સરસ તો હવે આગળનો અભ્યાસ આપણે આગળ કરીશું